સમાચાર થલતેજના સફાઈ કર્મી દ્વારા આત્મહત્યાના પ્રયાસનો મુદ્દો સામે આવ્યો છે તેમાં આજે સમગ્ર શહેરમાં સફાઈ હડતાળ રહેશે આ હડતાળને મ્યુનિસિપલ નોકર મંડળે પણ ટેકો આપ્યો છે બોડકદેવ ઝોનરલ ઓફિસે સફાઈ કર્મીઓના એકઠા થવાની શરૂઆત થઈ ગઈ છે પોલીસની ત્યાં ક્યાંય હાજરી પણ નથી વધુ જાણકારી અમારા સંવાદદાતા સચિન પાટીલ આપી રહ્યા છે સચિન કયા પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે શું તમામ સફાઈ કર્મીઓ અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે વિધિ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે આપ જોશો અત્યારે તો બધા જે મહિલા સફાઈ કર્મીઓ હોય કે પુરુષ સફાઈ કર્મીઓ હોય એ જે આ ઝોનલ કચેરી છે એ ઝોનલ કચેરી ઉપર એકત્રિત થયા છે કામકાજથી અળગા છે કારણ કે જે પ્રકારની માંગણી ગુણવંત ખત્રી એમના દ્વારા કરવામાં આવી હતી ત્યારે એ માંગણી છેલ્લા બે અઢી વર્ષથી તેઓ તંત્ર પાસે કરી રહ્યા છે અને વારસદારના મુદ્દાને લઈને અને સાથે સાથે જે એમને જે મકાનો મળે છે એ મકાનોને લઈને ત્યારે એ મુદ્દા ઉપર કોઈપણ પ્રકારનું રિસ્પોન્સ તંત્ર તરફથી ન મળતા એમણે એ પગલું લીધું છે અત્યારે એમની તબિયત નાજુક છે જસવંતભાઈ આપણી સાથે છે જસવંતભાઈ શું માગણીઓ છે તમારી અને અહીંયા આજે આ તમે શું સંદેશો આપવા માંગો છો છેલ્લા કેટલાય સમયથી સર વારસદાનની નોકરીના અનુસંધાને એમની માગણી હતી વારંવાર રજૂઆત અધિકારી કરવાથી કે ભાઈ પાંચ ઝોનની અંદર વારસદાન નોકરી મળતી હોય તો નવા પચીન ઝોનની અંદર કેમ વારસદાન નહીં સૌથી વધારે શોષણ થયેલું હોય તો નવા પશ્ચિમ ઝોનનું થયેલું હોય લગભગ વીસથી પચીસ વર્ષ પછી એ લોકોને કાયમિક કર્યા અને કાયમીક કર્યા પછી એમની વારસદારની નોકરી બી છીનવી લીધી છે અહીંયા આજે રસ્તો રોકીને તમે બેઠા છો એ રસ્તો રોકવા પાછળનું કારણ શું શું સંદેશ આપવા માગો છો સંદેશ એ માટે જ્યાં સુધી અમારા મુદ્દાઓ જે આપેલા છે વારસદાર છે આવાસ પાંચ ઝોનની અંદર મળી શકે છે નવા પશ્ચિમ ઝોનની અંદર સફાઈ કામદારના આવાસ નહીં આપેલા જ્યાં સુધી અમારા જે મુદ્દાનું જે નિરાકરણ ના હોય ત્યાં સુધીની અમારી લડત ચાલુ રહેશે

હું મારું નામ ચંદુ વઢવાણા છે ગુજરાત સફાઈ કામદાર સભનો હું પ્રમુખ છું ગુણવંતભાઈ ખત્રીએ સમાજ માટે અને એમના માટે આ વસ્તુ કરી છે એટલે અમારો તો એક જ ધ્યેય છે કે ગુણવંતભાઈની જે ઈચ્છા હતી કે ભાઈ જો વર્ગ ચારના પાંચ ઝોનની અંદર વારસદાર મળે તો આ ઝોનમાં કેમ નહીં તો અત્યારે તો અમારી પહેલી અને છેલ્લી એક જ જ માંગણી રહેશે કે વારસદાર પડશે તો જ અમે આ મુદ્દાને સમાધાન કરીશું અહીંયા જોઈ શકો છો વિધિ તમે કે વારસદારની હકની જે બાબત છે એ બાબતને લઈને તંત્ર નિર્ણય લેશે તો જ આ હડતાલ સમેટાશે બીજા બધા મુદ્દાઓ તો એક વખત બાજુમાં રહ્યા પરંતુ જે લડાઈ